हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 7 इंग्लिश एम आज आप यूनिट 3 शुरू करे छे। यस आई विल एम एक्टिविटी 1 तमे जोशो तो अहीं थोड़ाक केवा अक्षर अहीं लख्युं छे, जो जाते लख्युं ए रीते लखेलुं छे। एमां शुं करवानुं छे जोईए। ड्यूरिंग गुजराती क्लास हिरल पास्ड ए चीट टू हेतांशी। गुजरातीना पीरियड दरमियान हिरल हेतांशी ने एक चिट्ठी पास करी। सी रीड इट एंड पास डेट टू सेजल। तेने ये चिट्ठी वाँची और सेजल ने पास करी। सेजल पास डेट टू आशिका। सेजल ए आशिका ने पास करी। सी वॉज अबाउट टू ओपन द चीट बट द टीचर टूक इट। अने आशिका ये चीट खोलवा जती थी कि टीचरे ये चीट ले लीधी। ही थ्रू इट इन द डस्टबीन। એમણે એ ચિઠ્ઠી જે છે ડસ્ટબિનમાં ફેંકી દીધી, કારણ કે ચાલુ ક્લાસે એ લોકો આવી રીતે ચિઠ્ઠી દ્વારા વાતચીત કરતા હતા એટલે, બરાબર? તો તમે પણ એવું કરો તો ટીચર ફેંકી દે। અહીંયા હવે શું કરે છે જુઓ। ઇન ધ રિસેસ ટાઈમ આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન। રિસેસમાં આશિકાએ ડસ્ટબિનમાંથી એ ચિઠ્ઠી મેળવી લીધી। હિયર ઇઝ ધ ચીટ, અને અહીંયા એ ચિઠ્ઠી આપી છે। પાસ ઇટ ઓન, અને ઉપર લખ્યું છે કે આગળ પાસ કરતા રહો, બરાબર? તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાત કરો છો। ગઈ કાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા તે વાંચો। તમે લોકો આવી રીતે કરો છો। અહીંયા આપ્યું છે કે ગઈ કાલે કુલદીપ છે, રશ્મિ છે, નરેન્દ્ર છે, સાહિલ છે, એ લોકો પુસ્તકાલયમાં બેઠા બેઠા વાતો કરતા હતા, તો અહીંયા એ જે વાતચીત હતી એ અહીંયા આપી છે। એકચ્યુઅલી તો એમાં બેસીને જો જવું જોઈએ તો પછી વાતો કરાય નહીં, પણ અહીંયા આ બધા કેવા છે, તમારા જેવા જ છે, એટલે એમણે પણ એવી રીતે વાતો કરી છે, તો એ વાતો અહીંયા આપી છે। તો પહેલાં છે કબડ્ડી એટ 5 અને એન કર્યું છે। એન એટલે અહીંયા નરેન્દ્ર। તો નરેન્દ્ર પૂછે છે કે આજે 5 વાગે કબડ્ડી રમીશું, શેલ વી પ્લે કબડ્ડી એટ 5? નરેન્દ્ર એવું પૂછે છે, તો નો, લેટ્સ પ્લે ચેસ। અને પછી આર છે, બરાબર? આર એટલે રશ્મિ। તો રશ્મિ કહે છે કે ના, ચેસ રમીશું, ચાલો ચેસ રમીએ। શ્યોર થિંગ, આઈ લવ ચેસ, લેટ્સ શાર્પન અવર બ્રેન, બરાબર? કે લખ્યું છે, એસ અને કે। તો કુલદીપ કહે છે શ્યોર થિંગ, લવ ચેસ, લેટ શાર્પન અવર બ્રેન, કે ચાલો આપણે થોડું મગજ કસી લઈએ, એમ કરીને કુલદીપ કહે છે। તો સર નરેન્દ્ર કહે છે ઓ લેડી વિશ્વનાથન, કે અરે લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી, કે છે કે અમારો ડિસિઝન શું છે, કબડ્ડી છે। ઓ લેડી વિશ્વનાથન, પેલો વિશ્વનાથ જે ચેસનો ખેલાડી છે એને નામ આપીને એણે કહ્યું કે લેડી વિશ્વનાથન, કે અમારો ડિસિઝન શું છે, કબડ્ડી છે। થેન્ક્સ, ઓકે। હવે રશ્મિ કહે છે કે થેન્ક્સ, ઓકે, નો ચેસ, નો કબડ્ડી, ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ। રશ્મિ કહે છે કે સારું, ન ચેસ કે ન કબડ્ડી, ચાલો અમારા ખેતરમાં બોર ખાવા જઈએ, બરાબર? તો નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે, આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા। સાહિલ કહે છે કે ના, આજે નહીં, બોર ખાવા સન્ડે જઈશું આપણે, રવિવારે આખો દિવસ, અને હું ચાટ મસાલા લાવીશ। તો હવે નરેન્દ્ર બોલે છે બટ ટુડે મંજીરા, એમ પૂછે, તો આજે શું, મંજીરા વગાડીશું? જો આ બધા છોકરા તમારા જેવા છે, તો કે છે કે આજે શું, મંજીરા વગાડીશું? કુલ ડાઉન એંગ્રી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે ચેસ, હાઉઝ ધેટ, એમ કરીને સાહિલ કે છે કે કુલ ડાઉન, કે આપણે કબડ્ડી રમીશું, એ લોકો ચેસ રમશે, કેવું રહેશે? નરેન્દ્ર, ફાઇન, આઈ ડુ એગ્રી, રશ્મિ પ્લીઝ, પ્લીઝ। નરેન્દ્ર કહે છે કે ખૂબ સરસ, હું એગ્રી છું, રશ્મિ તું પણ પ્લીઝ એગ્રી થઈ જા, બરાબર? રશ્મિ, ઓકે, યુ પુલ લેગ્સ, વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ, સારું,
તમે લોકો એકબીજાના પગ ખેંચજો એટલે કે કબડ્ડી રમજો અને અમે લોકો રાજા અને રાણી બનીશું, મતલબ કે અમે લોકો ચેસ રમીશું, બરાબર? તો અહીંયા હવે એની ઉપરથી પ્રશ્નો પૂછ્યા છે અને એના આન્સર આપવાના છે. હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, કે કબડ્ડી કોણ રમવા માંગતું હતું? તો આપણને ખબર છે કે નરેન્દ્ર એન્ડ સાહિલ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, તો એના આન્સરમાં આ આવશે, બરાબર? નરેન્દ્ર એન્ડ સાહિલ. પછી બીજો છે રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ, ટ્રુ ઓર ફોલ્સ? કે રશ્મિ ચેસ રમવા માંગતી હતી, સાચું કે ખોટું? તો સાચું છે, રશ્મિ રમવા માંગતી હતી, બરાબર, ચેસ. અને ત્રીજું બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે ચેસ, કોણ કોણ ચેસ રમશે? તો રશ્મિ એન્ડ કુલદીપ, રશ્મિ અને કુલદીપ ચેસ રમશે, બરાબર. તો અહીંયા એક્ટિવિટી 1 અહીંયા પૂરી થાય છે, બાકીનો લેસન નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે, થેન્ક યુ.